ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી યુગ નિર્માણ અભિયાન. દરેક વિચારશીલ તથા પ્રાણવાન વ્યક્તિઓને અનુરોધ છે કે તે શ્રેષ્ઠ માધી રચના માટે આગળ આવીને મહત્વની ભૂમિકા નિભાવે. ગર્ભસ્થ શિશુ અને માતા. વૈજ્ઞાનિક શોધો થયા પછી આજે ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો તથા જેનેટિક સાયન્સ પણ સ્વીકાર કરે છે કે ફક્ત જીન્સ નહીં પરંતુ માતા પિતાના આચરણ, વિચાર, પરિવાર અને સમાજના વાતાવરણની પણ ગર્ભમાં રહેલા બાળક પર ઊંડી અસર પડે છે. ગર્ભાવસ્થાથી જ તેના વ્યક્તિત્વ, વ્યવહાર અને સ્વભાવનું ઘડતર થવા માંડે છે. ગર્ભવતી માતાએ જે કાંઈ જુએ, સાંભળે, બોલે છે, તે વિચારે, તેનો ગર્ભમાં રહેલા બાળકોના અચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ પર ભારે પ્રભાવ પડે છે. અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોનલ સ્ટડીઝ વગેરે દ્વારા આ હકીકતને પુષ્ટિ થઈ છે. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ડૉક્ટર રોબર્ટ સેન્ડલરના સિદ્ધાંત ફોર્મેટિવ કોન્જેસ્ટન અનુસાર માતાના વિચાર, ભાવનાઓ, આહાર તથા વાતાવરણ દ્વારા એક મેટામોર્ફિક કોટ શક્તિ ઉત્પન્ન થાય છે, જે ગર્ભસ્થ બાળકના વ્યક્તિત્વ તથા ગુણો માટે જવાબદાર હોય છે. બાળકનું 80% મગજ ગર્ભમાં જ બની જાય છે. આ સમયે મગજ પર જેવા વિચારો તથા ભાવનાઓની છાપ પડે છે એ જ એના વ્યક્તિત્વને ઘડવામાં જવાબદાર હોય છે. માતા પ્રસન્ન રહે તો હકારાત્મક હોર્મોન્સ જેવા કે સિરોટોનિન, એન્કેફાલિનનો સ્ત્રાવ થાય છે. જો માતા દુઃખી રહે તો નકારાત્મક હોર્મોન્સ એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન, એસીટીએચ, કોર્ટિસોલ વગેરે સ્ત્રાવ ઝરે છે. આ હોર્મોન્સ લોહી દ્વારા બાળકના અચેતન મગજ, જેને ડાક્ટરી ભાષામાં હાયપોથેલેમસ તથા લિમ્બિક સિસ્ટમ કહે છે, જેના પર છાપ પાડી દે છે અને એવા જ વ્યક્તિત્વવાળું બાળક બને છે. શોધ અનુસાર પ્રસન્ન, સંતુષ્ટ, હકારાત્મક ચિંતનવાળી માતાનું બાળક પ્રસન્ન, તણાવમુક્ત, ખુશમિજાજ, એકાગ્રચિત, હોશિયાર, વ્યવહાર કુશળ, શારીરિક સારી ભાવનાત્મક શક્તિ, સકારાત્મક વિચાર, પોતાની વાત સારી રીતે રજૂ કરનાર, આત્મસન્માનની, શાંત, સાચો નિર્ણય લેનાર, રચનાત્મક તથા સમજદાર મગજવાળું જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે એવું સંક્ષિપ્ત સંતાન પેદા થાય છે. તણાવગ્રસ્ત, દુઃખી તથા ક્રોધી, નકારાત્મક ચિંતનવાળી તથા અસંતુષ્ટ માતાનું બાળક ઓછું વજન, અવિકસિત અંગોવાળું, નાનું, ચીડિયા, રડતું, ગુસ્સાવાળું, નિરુત્સાહી, નકારાત્મક વિચારવાળું, કુઠિત તથા નિરાશાવાદી જન્મે છે, તે માનસિક, ભાવનાત્મક તથા વ્યવહારિક રૂપે બધાને સાથે સરખો વ્યવહાર કરી શકતું નથી. માતાને જો પૂરતો પોષણક્ષમ આહાર ન મળે તો તેનું બાળક અવારનવાર બીમાર પડી જાય છે. તે ખૂબ જ જલ્દી કોઈ પણ રોગનો ભોગ બની જાય છે, જેવા કે હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, કોલેસ્ટ્રોલ, હાઈબીપી, માનસિક નબળાઈ વગેરે. ગર્ભસ્થ બાળકનો ક્રમિક વિકાસ. 4th મહિને શિશુના મસ્તકમાં કોષો 10 મિનિટે 1.5 લાખ અને 6 મહિને 10 મિનિટે 5 લાખથી ઝડપે વધે છે. 3rd મહિને શિશુ અવાજ, ગંધ અને સ્વાદ ઓળખવા માંડે છે. 6 મહિનામાં તેનું ભાવનાત્મક કેન્દ્ર બની જાય છે. જો માતા દુઃખી હોય તો તેનું બાળક પણ તણાવગ્રસ્ત તથા પરેશાન રહે છે અને જો માતા પ્રસન્ન રહે તો તેનું બાળક પ્રસન્ન તથા તણાવ મુક્ત રહે છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા વિજ્ઞાને સાબિત કર્યું છે કે બાળકના મગજમાં ન્યુરોન્સ પર સંગીતનો પ્રભાવ પડે છે. સંગીતથી બાળકના ન્યુરોન્સની ફળદ્રુપતા વધી જાય છે. ઓમ સૌથી શ્રેષ્ઠ તથા કુદરતી રીતે ગુંજતો અવાજ છે. નાસા એ હોમને સૂર્યનો અવાજ સાબિત કર્યો છે. 8 મહિના સુધીમાં યાદશક્તિ અને શીખવાનો કેન્દ્રનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે. આ બધી જ ઇન્દ્રિયો સક્રિય થઈ જાય છે. 9મા મહિના સુધીમાં તેમનામાં દરેક ભાષાઓ શીખવાની શક્તિનો વિકાસ થઈ જાય છે. તેને મળેલી બધી સૂચનાઓ એકત્રિત કરી લે તે જન્મ લે છે. આમ શારીરિક વિકાસ સાથે સાથે LQ, EQ અને SQ એટલે કે બૌદ્ધિક, ભાવનાત્મક
તથા આધ્યાત્મિક પ્રતિભાનો પાયો પણ ગર્ભમાં જ નખાઈ જાય છે. ગર્ભના બાળક કેટલું સચેત રહે છે તે ખૂબ જ ખૂબ રોચક પ્રમાણે સામે આવ્યા છે. ગર્ભધારણથી લઈને શરૂઆતના કેટલાક મહિનાઓમાં બાળકને જ્ઞાની ઇન્દ્રિયો કેવી રીતે વિકસિત થાય છે અને તે કેવી રીતે જ્ઞાન ગ્રહણ કરે છે તે વિશે સંશોધન ચાલી રહ્યું છે અને રોજ એમાં નવી નવી જાણકારીઓ ઉમેરાતી જાય છે. જુઓ કેટલીક શોધોનો નિષ્કર્ષ. ગર્ભસ્થ બાળક સાંભળે પણ છે. હવે એ સિદ્ધ થઈ ગયું છે કે ગર્ભસ્થ બાળક ચોથા મહિનાથી જ સાંભળી શકે છે. છેલ્લા 3 મહિનામાં એની શ્રવણ શક્તિ ઘણી વિકસિત થઈ જાય છે. બાળક વિશેષજ્ઞ ડેવિસ સ્પ્લેન્ટે એક બહુ સુંદર પ્રયોગ કર્યો. એમણે ગર્ભવતી મહિલાને કહ્યું કે એક નાની સરખી વાર્તા એને 5 વાર ગર્ભને સંભળાવી. ગર્ભમાં બાળકો ધ્યાનથી વાર્તા સાંભળતા હતા. જન્મ પછી એમણે આ વાર્તા સાંભળવાથી બહુ જ ગમતી હતી. એમણે એ પણ શોધ્યું કે જન્મ પછી બાળક બહુ રડે કે હેરાન કરે તો એ સંગીત સાંભળવાનું કે જે ગર્ભાવસ્થામાં દરમિયાન માતા સાંભળતી હતી તો એ તરત જ શાંત થઈ જાય છે. અમેરિકાની મિયાઈ યુનિવર્સિટીમાં હેનરી ટ્યુબી બાળકોના રોગના નિષ્ણાત તથા એન્થ્રોપોલોજીના અધ્યાપક 1960માં એમણે ઘણી બધી ગર્ભવતી સ્ત્રીઓના અને ગર્ભસ્થ બાળકો પર પ્રયોગ કર્યો અને એ પરિણામ એ પણ પહોંચ્યા કે 6 મહિનાનું બાળક બધી જ વાતો સાંભળી શકે છે. એટલું જ નહીં, તે દરેક વાતનો જવાબ પણ આપતું રહે છે, ખાસ કરીને ગુંજન કરતો અવાજ રેસોનન્ટ સાઉન્ડ. પ્રત્યક્ષ બાળકની પ્રતિક્રિયા બહુ સારી હોય છે. ગર્ભમાં બાળક શીખે પણ છે. ડોક્ટર ઇવાન્સના મતે 20મા અઠવાડિયાથી જ ગર્ભ બાળક શીખવા માંડે છે. એમણે 15 ગર્ભવતી સ્ત્રીઓને પસંદ કરી 10 સ્ત્રીઓને 2 પ્રકારના સંગીતની ટેપ આપી અને ગર્ભના 20મા અઠવાડિયાથી લઈ 21 અઠવાડિયાના અંત સુધી 7 દિવસ સાંભળવાનું કહ્યું. બીજી 5 સ્ત્રીઓને કોઈ ટેપ ન આપી. જન્મના 2 થી 3 અઠવાડિયા પછી બધા જ બાળકોને એ ટેપ ફરીથી સાંભળવામાં આવી તો 1 થી 2 ટેપ સિવાય 1 ત્રીજી ટેપ જે પહેલાં સાંભળવામાં આવી ન હતી તે પણ સાંભળવામાં આવી અને બાળકોની પ્રતિક્રિયાઓનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. સંશોધનથી જાણવા મળ્યું કે ગર્ભમાં જે સંગીત એમણે 20મા અઠવાડિયામાં સાંભળ્યું હતું એના માટે એમણે જન્મ પછીના 3જા અઠવાડિયે પણ જવાબ આપ્યો. સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે જે બાળકને કોઈ સંગીત સાંભળ્યું ન હતું એમની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં અને જેમને ગર્ભાવસ્થામાં સંગીત સાંભળવામાં આવ્યું હતું તેમના સંગીતના તાલે ડોલવામાં ઘણું અંતર હતું. બાળકોના નિષ્ણાતો સલાહ આપે છે કે નાના બાળકનું મગજ બોર્ડના મગજ કરતાં કોઈ પણ બાબતને વધારે સારી રીતે ગ્રહણ કરી શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન પણ બાળક સાથે વાતચીત કરો. બાળક ગર્ભમાં જ એની માતા દ્વારા દરરોજ ઉચ્ચારાતા લગભગ 5000 શબ્દો ઉપરાંત પિતા ભાઈ બહેન તથા બીજા લોકો પાસેથી પણ શીખે છે. તેથી બાળકના દરરોજ લગભગ 4 કલાક સુધી સારી સકારાત્મક વાતો સત્સંગ સંગીત વાર્તાઓ વગેરેથી પરિચિત કરવું જોઈએ. એનાથી એની ધારણ કરવાની શક્તિ વધે છે. ગર્ભસ્થ બાળક સ્વાદ પણ પારખે છે. ભ્રૂણની ચારે બાજુ એમિની ઓટેક પ્રવાહી હોય છે. તે કેટલાય પોષણ તત્વો પ્રોટીનના કોષો તથા હોર્મોન્સનું બનેલું હોય છે. આ પ્રવાહી નિયમિત રૂપે બાળકના મોંમાં જાય છે અને એના સમગ્ર શરીરમાં પહોંચે છે. સંશોધનની ખબર પડી કે 7મા મહિનામાં જીભ સ્વાદને સમજવા લાગે છે. એના દ્વારા બાળકને એમિની ઓટેક પ્રવાહીમાં રહેલી જુદી જુદી વસ્તુઓનો સ્વાદ ઓળખે છે. ગર્ભમાં રહેલો બાળક મેં મીઠો સ્વાદ વધારે ગમે છે. તેને વ્યક્ત કરવા માટે તે ચુસ્ત હોય એવી ક્રિયા કરે છે. અભ્યાસથી જાણવા મળ્યું કે એમિની ઓટેક પ્રવાહીમાં ગ્લુકોઝ નાખતા બાળકની ગરવાનું કાર્ય કરનારી માંસપેશીઓ વધારે કાર્ય કરવા માંડે છે. ગર્ભસ્થ બાળક સ્પર્શને પણ ઓળખે છે. ગર્ભાવસ્થામાં 4થા મહિનાથી જ તે સ્પર્શ ને પણ સમજવા લાગે છે. જ્યારે માતા પિતા પેટ પર પ્રેમથી હાથ ફેરવે છે ત્યારે બાળક તેમના પ્રેમભર્યા સ્પર્શને ઓળખી લે છે. આથી ડાક્ટર
માતાને સલાહ આપે છે કે જો ગર્ભમાં રહેલું બાળક થોડું ઉગ્ર હોય તો ઉપરથી નીચે હાથ ફેરવો, નવજાત બાળકની જેમ તે પણ તે સ્પર્શમાં રહેલા સંદેશને ઓળખી જાય છે. સૂતા પહેલાં અને જાગ્યા પછી માતા પિતાએ ઉપર નીચે બંને તરફ પેટ પર હળવો હાથ ફેરવવો જોઈએ. ગર્ભમાં રહેલું બાળક દર્દનો પણ અનુભવ કરે છે. છ મહિના સુધીમાં ગર્ભના બાળકમાં મગજ તથા શરીરના સંબંધનો વિકાસ થવાથી તે સાંભળવા માંડે છે. 1990માં ઇંગ્લેન્ડમાં એક સ્ત્રીને 5-6 મહિનાના ગર્ભ બાળકને સોય ઘોચવામાં આવી ત્યારે તેના દર્દ સંબંધિત સ્ત્રાવ પેદા થયા હતા. આ બાબતમાં અનેક સંશોધન થયા. એનાથી જાણવા મળ્યું કે ગર્ભમાં રહેલું 18-20 અઠવાડિયાનું બાળક દર્દનો અનુભવ કરી શકે છે. જય ગુરુદેવ, જય માતાજી.